ગુજરાતમાં આપના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામ પર મહોર. આપના સર્વેમાં 73% જનતાએ ઈશુદાન ગઢવીને આપ્યો મત. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું, 27 વર્ષ સુધી ગુજરાત પાસે ત્રીજો વિકલ્પ નહોતો, હવે ફૂંકાશે પરિવર્તનનો પવન. विधानसभा चूंटणी उम्मीदवारों की पसंदगी भाजप प्रदेश पार्लामेंटरी बोर्ड की बैठक आज बीजो दिवस. आज 12 जिला 58 बैठकों स्क्रूटिनी करीने करवामां आवी रही छे पसंदगी. भाजपना शीर्षस्थ नेताओं बैठक में सामेल. गईकाले 13 जिला 47 बैठक उम्मीदवारों अंगे करायु मंथन. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પણ કોંગ્રેસમાં હજુ સંકલનનો અભાવ. ભરતસિંહ સોલંકીના આપ અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાના આમંત્રણના નિવેદનથી છેડો પાડતી કોંગ્રેસ, તો ઉમેદવારોના નામ જાહેર થતા અનેક નેતાઓ અને કાર્યકરોના બળવાની આશંકા. રાજ્યમાં આચારસંહિતાનો અમલ શરૂ થતા સરકારી યોજનાના પોસ્ટર્સ હટાવવાની કામગીરી શરૂ. તો ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે દરેક જિલ્લામાં વિશેષ ટીમ થઈ સક્રિય. સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા દળો એલર્ટ મોડમાં. તો આજે સાંજે રાજ્ય ચૂંટણી પંચ યોજશે પત્રકાર પરિષદ. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારને લઈને ગરમાઓ. તમામ રાજકીય પાર્ટીના નેતાઓએ લગાવી રહ્યા છે પૂરી તાકાત. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મંડીમાં, તો યોગી આદિત્યનાથે કાંગડામાં રેલીને કરી સંબોધિત. તો નગરોટા ખાતે પ્રિયંકા ગાંધીએ કરી પરિષદ. ભૂમાફિયાઓ વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી. સેનાની જમીન પર બિન અધિકૃત કબજો કરવા મામલે ઈડીએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વિવિધ 12 સ્થળોએ પાડ્યા દરોડા. દિલ્હી NCR માં હવા બની ઝેરી. પ્રાથમિક શાળાઓ આગામી આદેશ સુધી બંધ. તો પ્રદૂષણ મામલે આપ બીજેપી આમને સામને. પ્રદૂષણને અટકાવવામાં નિષ્ફળતા મામલે આપે સ્વીકારી જવાબદારી. ભાજપ દ્વારા આરોપનો દોર યથાવત. ઉપરાજ્યપાલે પંજાબ સરકારને ચિઠ્ઠી લખી પ્રદૂષણ નિયંત્રિત કરવા અંગે કરી વિનંતી. અને ગઈકાલની સુસ્તી ખંખેરીને ભારતીય શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સમાં 113 અંકના વધારા સાથે 60,950 અંક પર બંધ. તો નિફ્ટી 18,100ની સપાટીની નજીક બંધ. મેટલ અને PSU બેંકના શેર્સમાં